નમસ્કાર મિત્રો ઋષિચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે હાજનો વિષય છે બુદ્ધિથી પળ છે પરમાત્મા બુદ્ધિ વિચાર શક્તિનું શિખર છે બુદ્ધિમાંથી સર્વોત્તમ સંપ્રદાય છે આ સંસારમાં બુદ્ધિ વિના જીવન સંભવ નથી આપણી જાણા સમજણ વિશ્લેષણ અને વિવેચન કૌશલ્ય બુદ્ધિ સાથે જ વિકસિત થયું છે બુદ્ધિ વિના અહીં કશું જ થઈ શકતું નથી તે તથ્ય બુદ્ધિના દાયરામાં આવે છે એ બધા આપણને સહેલાઈથી સમજાઈ જાય છે તેને સમજવામાં કોઈ સમસ્યા ઊભી થતી નથી પરેશાની અને નથી આપણે નવાઈ પામતા તેના પર આપણે કોઈ પ્રકારનો સંશય સંદેહ કે ભ્રમ નથી થતો પરંતુ તેનાથી ઉલટું જે તથ્ય અને સત્ય બુદ્ધિથી સીમાઓથી પાર અને પરના છે જે ઇન્દ્રિયોથી દૂરની દુનિયામાંથી આવેલા છે તે સાંભળીને આપણે ચોકી જઈશીએ છીએ વિશ્વાસ જ નથી થતો કે આવું પણ હોઈ શકે છે અને આ રીતે તેનો વિશેષ આપણને સંશય ઉભો થવા લાગે છે બુદ્ધિની સીમાઓમાં જે કાંઈ પણ ઘટિત થાય છે તે ઘટિત થવાનું છે ત્યાં સુધી આપણી પહોંચ અને સમજ હોય છે ત્યાં સુધી જ આપણે વિચાર કરી શકીએ છીએ કે વિશ્લેષણ કરી શકીએ છીએ બુદ્ધિની કુશળતા તેના દાયરામાં આવતી ચીજો સુધી જ બંધાયેલી હોય છે હા પોતાના દાયરામાં તે અત્યંત કુશળ અને પ્રભાવશાળી હોય છે તેના પોતાના બધા ચમત્કારો પોતાની સીમાઓ સુધી જ સીમિત છે જ્યાં પણ આ સીમા તૂટે છે સીમાઓની દિવાલો ઘસી પડે છે ત્યાં બુદ્ધિ બ્રહ્મમાં પડી જાય છે અને તેને સંશય થવા લાગે છે બુદ્ધિની વિ વિશ્વતા ત્યારે થાય છે જ્યારે દૂરની દુનિયામાંથી કોઈ સંદેશ આવે છે કોઈ સપ્રસણ થાય છે આ પ્રકારના સંદેશાઓ વચનો અને સંપ્રસણોથી જ બુદ્ધિ અજાણ રહે છે સામાન્ય રીતે બુદ્ધિ તો ત્યારે જ સક્રિય થાય છે જ્યારે તેને ઇન્દ્રિયો સંદેશ આપે છે કંઈક મન કંઈક કહે છે દુનિયા ઇન્દ્રિયોની પહોંચ જ તેનું વેચન અને વિશ્લેષણ સંભવ થઈ શકે છે પરંતુ જો ઇન્દ્રિયોની દૂરની ચીજો આવવા લાગે છે ત્યારે બુદ્ધિ વિશ્વાસ જ નથી થતો કે કોઈ તત્વ ઇન્દ્રિયો મન અને બુદ્ધિ પર હોઈ શકે છે અથાત એ છે કે દુનિયામાં કેવળ બુદ્ધિના દાયરા સુધી સીમિત નથી તેનાથી પણ અને પાળ પણ ઘણું બધું છે બલકે એમ કહો કે બુદ્ધિની પાળ જ વાસ્તવિક દુનિયા છે કારણ કે ત્યાં ભ્રાંતિ અને બ્રહ્મનો અવકાશ ઓછો હોય છે ત્યાં જે દેખાય છે તે જ થાય છે આભાસી નથી હોતું બુદ્ધિમાં જે તો દ્રંધ છે અને દ્રંધના કારણે વિભાજન છે જે સત્ય અને તથ્ય બુદ્ધિની દુનિયાની બહારના હોઈ શકે તેને બુદ્ધિ પૂર્ણપણે જોઈ શક નથી અને તેને વિભાજીત કરી દે છે ખંડિત કરે દે છે વેદોમાં ઉચ્ચારિત ઋષિઓના મંત્ર ગીતામાં કહેવાલી ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય વચન ઉપનિષદની શ્રુતિઓ આ કુટીના છે આ બધું ઇન્દ્રિયોથી દૂરની દુનિયાનું છે આ દુનિયા સુધી ઇન્દ્રિયોની પહોંચ નથી તેને ઇન્દ્રિયો જોઈ શકતી નથી એટલે સુધી મનની કલ્પના પહોંચી શકતી નથી બુદ્ધિના તર્ક અને મનમાં પણ તે સમાઈ શકતી નથી આ બધું સુદૂરની દુનિયાનું છે તેને મનની પાર જઈ જોવામાં સમજવામાં આવ્યું છે તેને બુદ્ધિની સમસ્ત કલા અને કુશળતાનો પાર જઈને અનુભવ કરવામાં આવે છે એ બધાને મન બુદ્ધિ અને ઇન્દ્રિયોની પહોંચથી ખૂબ દૂર જઈને સમજવામાં આવે અને અનુભવવામાં આવ્યા છે અને આ અનુભવ જ્યારે વ્યાખ્યા કરવામાં આવે છે અને તેના વિશે કંઈક બતાવવામાં આવે છે તેને સાંભળીને મન બુદ્ધિ અને ઇન્દ્રિયો તેને તત્કાલ તત્કાળ ઠરાવી દે છે અને તત્કાલ નાકારી દે છે અને કહે છે કે તેનું કોઈ સંભાવના જ નથી તેનું કોઈ અસ્તિત્વ જ નથી એવું જ થઈ શકતું નથી તેના આના પર ભરોસો કરવા માટે તૈયાર થતા નથી મન અને બુદ્ધિ પરમાત્માને સમજી શકતા નથી કારણ કે પરમાત્માઓ સવ્યાપ્ત તમામ એવી ચીજો છે કે જેની સીમાઓમાં આવી શકતી નથી અહીં એવી તમામ વાતો એ છે કે જે એકબીજાના વિરોધાભાષી છે તેને બુદ્ધિ સમજી શકતી નથી પરમાત્મા માટે કહેવામાં આવે છે કે તેઓ નિર્ગુણ પણ છે અને સગુણ પણ છે તે બહુ શૂન્ય પણ છે અને અનંત પણ છે તેઓ નિરાકાર પણ છે અને સાકાર પણ છે તેઓ છે પણ ખરા અને નથી પણ તેઓ સૂક્ષ્મ પણ છે અને વિરાટ પણ છે આ બે વિરોધીઓ વાતોને બુદ્ધિ સમજી શકતી નથી પરમાત્મા ઇન્દ્રિયોની રહિત હોવાના છતાં પણ તમામ ઇન્દ્રિયોના અનુભવને પામનારા છે પરમાત્માઓ સર્વેન્દ્રિયોથી રહિત હોયને પણ તમામ ઇન્દ્રિયોના વિષયોને જાણનારા છે બુદ્ધિ માટે આ વાત અદ્ભુત અને અનોખી છે કારણ કે બુદ્ધિ તર્કની ભાષાથી પરમાત્માને સમજવાનો પ્રયત્ન કરે છે જે સંભવ નથી બુદ્ધિનું વિશ્લેષણ સામાન્ય જીવન માટે તો ઉપયુક્ત છે કારણ કે જેની આંખ છે તે જ જુએ છે જેને કાન છે તે જ સાંભળી શકે છે આનાથી ઉલટું બુદ્ધિ ક્યારેય એવું વિચારી શકતી નથી કે જેને આંખો નથી તે પણ શું હોઈ શકે જેને કારણ નથી તે પણ શું સાંભળી શકે સત્ય એ જ છે કે પરમાત્મા ઇન્દ્રિયો વિના પણ ઇન્દ્રિયોના તમામ અનુભવોને સારી રીતે અનુભવવામાં સર્વસમર્થ છે કારણ કે તેમની પર ચેતનાઓ સંવેદનશીલતાનું ચરમ છે પરમાત્માને અનુભવવા માટે ઇન્દ્રિયોની આવશ્યકતા નથી તે તો કેવળ જીવો માટે છે જેને ઇન્દ્રિયો છે અને ઇન્દ્રિયો વિના તે અનુભવ કરી શકતા નથી તેવી રીતે પરમાત્મા બધાને ધારણ કરે છે અને તેનું પોષણ પણ કરે છે અને પણ કોઈ આસક્તિ વિના આ બૌદ્ધ બૌદ્ધિક સીમા પર છે કે આશક્તિ ન હોવાથી આ ભલા કેવી રીતે અસંભવ કેવી રીતે સંભવ છે સામાન્ય જીવનક્રમમાં તો વશ થઈને જે આપણે કોઈની જવાબદારી નિભાવીએ છીએ તેની દેખભાળ કરીએ છીએ પરમાત્મા નિરાશક્ત છે અને પણ સૃષ્ટિની તમામ પ્રાણીઓ તથા માટે ઉદાત ભાવનાઓ અને પ્રેમથી ભરેલા તમામ જીવોમાં તેઓ સમાન રૂપે પોતાના પ્રેમનો પ્રકાશ વહેંચે છે અને તેઓ ક્યારેય કોઈના પ્રત્યે ભેદભાવ કરતા નથી તેઓ એક કીડી સાથે પણ એટલો જ પ્રેમપૂર્ણ વર્તાવ કરે છે જેટલો એક મનુષ્ય સાથે કરે છે તેમના માટે કીડી અને મનુષ્ય વચ્ચે કોઈ ભેદ નથી પરમાત્મા માટે ધર્મ સંપ્રદાય જાતિ વગેરે જેવા વિભેદાત્મક વિશ્લેષણોનો કોઈ અર્થ નથી કારણ કે તેમની દૃષ્ટિએ કોઈ પ્રકારનો કોઈ મત જાતિ ભેદ નથી તેમના પ્રેમ વેચાયેલો નથી તેઓ પૂર્ણ છે એટલા તમામ પૂર્ણપણે વેચી શકે છે તેઓ કોઈ પણ જાતના ભેદભાવ વિના બધાને ધારણ કરે છે અને તેમનું ભારણ પોષણ કરે છે પરમાત્મા નિર્ગુણ હોવાની સાથે સાથે સગુણ પણ છે તેઓ સગુણ પણ છે અને ગુણાતીત પણ છે સાકાર પણ છે અને નિરાકાર પણ છે બુદ્ધિ તે બે દ્રષ્ટિથી સમજી શકવાનો સંભવ નથી કારણ કે તે અખંડ અને ખંડિત કરે છે જે ચીજોને જોડવાને બદલે તૂટી તે જોવે છે એવી સ્થિતિમાં બુદ્ધિ બે પરસ્પર વિરોધાભાસી એક સાથે કેવી રીતે હોઈ શકે પરંતુ પરમાત્માની અનંતતામાં પણ પરસ્પર વિરોધાભાસ સંભવ છે આવું એટલા માટે કારણ કે પરમાત્માની સર્વવ્યાપકતા માનવ મનની જેમ સીમિત નથી બલકે તે તો મન અને બુદ્ધિ બંનેથી પર છે અસીમમાં કોઈ વિભાજન સંભવ નથી વિભાજન તો માત્ર સીમાઓ સુધી જ સીમિત છે માનવ મન સીમિત હોવાના કારણે વિપરીતને જોડી શકતું નથી તે વિપરીત ચીજો તેને અલગ અલગ લાગે છે જ્યારે તે હોય એક જ આ ભેદને અભેદ બનાવી શકવાનું કદાચ તેના માટે અસંભવ બનતું નથી માનવ મન સીમિત હોય અને આ સીમાઓમાં તેને જોડવાનું આવડતું નથી હા તે સહેલાઈથી તોડી જરૂર લે છે માનવ મનમાં જોડવાની કુશળ અને પરંપરાગત છે તેને તોડવામાં સમય લાગતો નથી તેના માટે તોડવાનું સહેલું છે પરંતુ તેને જોડવાનું તો જાણે આવડતું જ નથી તેની પાછળ કારણ છે કે બુદ્ધિની વિભાજનકારી વ્યવસ્થા એટલા માટે વધ તો વધુ માનવીય જ્ઞાન વર્ગોની વિભાજન વ્યવસ્થિત કરવામાં આવ્યું છે અહીં જ્ઞાન અખંડ નથી બલકે ખંડિત છે જ્યારે જ્ઞાનના ખંડ ક્યાં છે જ્ઞાનનો સર્વદા જ અખંડકારી સત્તા છે બુદ્ધિના આ વ્યવસ્થાના તેને વિભાજનમાં વ્યવસ્થિત કર્યું છે તે કંઈક કાચની વિજન જેવું છે જો આપણે પ્રિજમમાંથી પ્રકાશના કિરણો પ્રસાર કરીએ તો તે સાત ટુકડામાં વેચાયેલા દેખાય છે પરંતુ સત્ય તો એ જ છે કે પ્રકાશ અવિભાજ્ય છે આપણી પોતાની બુદ્ધિ આપણું મન આપણી ઇન્દ્રિયની પીજમ જેવા છે જે જગતને ઇન્દ્રિય ધનુષ જેવું બતાવે છે અને આપણને પરમાત્મા વેચાયેલા દેખાય છે જો આપણે મનને મિટાવી દઈએ છીએ અને બુદ્ધિ પર ચાલ્યા જઈએ છીએ તો પરમાત્માનું સત્ય સ્વરૂપ સામે પ્રગટ થઈ જાય છે ત્યારે આપણને એ અનુભવ થઈ શકે છે કે વાસ્તવિકતામાં તો જીવન અને જગત પરમાત્મા અવિભાજિત સ્વરૂપ છે પરમાત્માને બુદ્ધિથી નહીં ભાવથી અનુભવ કરી શકાય છે કારણ કે તેઓ મનથી પર છે અને અનુભવ ગમ્ય છે જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ